મુંદ્રા જવાહર ચોક ખાતે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ આ દિવસે મુંદ્રા જવાહર ચોક ખાતે મુંદ્રા બારોઈ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ માલમે ધ્વજ ફરકાવ્યું હતું અને મુંદ્રા બારોઈના રહેવાસીઓએ નગરપાલિકા દ્વારા વિકાસના કામોની માહિતી આપી હતી અને એની સાથે લોકોને અપીલ કરી હતી. સ્વચ્છતા જાળવો, વૃક્ષો વાવો અને સમયસર વેરા ભરવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે મુંદ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન પ્રણવભાઈ જોશી, ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ માલમ, કારોબારી ચેરમેન શ્રી ભોજરાજ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ સંજયભાઈ ઠક્કર, ડાયાલાલ આહિર, કિશોરસિંહ પરમાર, દિલીપભાઈ ગોર, પ્રણવભાઈ જોશી, મુંદ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલરો, પાલિકાના સ્ટાફ સાથે પોલીસ જવાનો અને નગર જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. ભારત માતા કી જય. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ, આઝાદીનું આ પર્વ, એની જવાહર ચોક મધ્યે મુંદ્રા બારોઈ નગરપાલિકાના પરિવારના ભાઈ ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ માલમના વરદસ્તે ધ્વજારોહણ થયું. સાથે સાથે અત્રે આપના માધ્યમ દ્વારા હું સમગ્ર દેશવાસીઓને અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે મુંદ્રાના સૌ નગરજનોને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સાથે ખૂબ સારામાં સારી સંખ્યામાં આજે ઉત્સાહભેર અહીં શાળાના વિદ્યાર્થીઓ હોય, નગરજનો હોય, નગરપાલિકાના સૌ કાઉન્સિલરો હોય, સંગઠનના સૌ કાઉન્સિલરો હોય અને અનેક એવા જ્ઞાતિના ભાઈઓ બંધુઓ અહીંયા જોડાયા છે. કારણ કે આ આઝાદીનું પર્વ ખૂબ ઉલ્લાસથી યોજાયો છે, તો સર્વેને આપના માધ્યમ દ્વારા ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ, ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજ રોજ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સમગ્ર મુંદ્રા બારોઈ વાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. આજના અવસરે જે કોઈ પણ, આજે જે અમારા અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશીએ સ્વચ્છતાનું જે અભિયાન ચલાવ્યું છે એ માટે અને વૃક્ષારોપણનું જે અભિયાન નરેન્દ્રભાઈ મોદીએ ચલાવ્યું છે એ માટે ખૂબ ખૂબ લોકો પ્રયત્નો કરે, ખૂબ ખૂબ લોકો આગળ આવે એ માટે વિનંતી કરવામાં આવી. આ ઉપરાંત સમયસર વેરા ભરાય એ માટે પણ લોકોને વિનંતી કરવામાં આવી. આ ઉપરાંત મુંદ્રા નગરપાલિકામાં ડેવલપમેન્ટના અનેક કામો થયા છે, જેવા કે જેરામસર તળાવનું બ્યુટિફિકેશન હોય, ધારાસભ્યશ્રીના હસ્તે હાલમાં જેમનું લોકાર્પણ થયું, વેરાઈકૃપાના બગીચાનું લોકાર્પણ થયું. આ ઉપરાંત બે બીજા બગીચા બની રહ્યા છે, ડાક બંગલા પાસે અને સૂર્યનગર પાસે, એનું લોકાર્પણ થયું. ગૌરવ ફેસ 2ની પણ અત્યારે ખાતમુહૂર્ત થઈ ગયું, જે ટૂંક સમયમાં શરૂ થશે. અને સૌથી મહત્ત્વની આપણી પાણી પુરવઠા યોજના, કે જે પાણી પુરવઠાનું 80% કામ પૂરું થઈ ગયું છે, 20% જ કામ બાકી છે. તરત જ ટૂંક સમયમાં સમગ્ર બારોઈ વાસીઓને હાઈ TDSના પાણીમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત ડમ્પિંગ સાઇટ જે ગોયરસમા પાસે આપણે કરી રહ્યા છીએ એ ડમ્પિંગ સાઇટનું પણ કામ ચાલી રહ્યું છે.